नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सौनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, जेम के आपने बधा जाणीए छीए के आ वर्षनु चोमासु हवे विदाय लेवाना आरे छे, पण चोमासानी विदाय थी पहला वरसाद ने लईने नवी आगाही सामे आवी रही छे। गई काले गुजरातना घणा भागोमां थंडरस्ट्रोमनो मंडाणी वरसाद जोवा मळ्यो हतो અને આવનારા દિવસોમાં હજી પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય છૂટો છવાયો મંડાણીનો વરસાદ ચાલુ રહી શકે છે। જો કે 7 તારીખ પછી વરસાદના વિસ્તારોમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે, કારણ કે હવે અરબી સમુદ્રમાં નવું લો પ્રેશર સિસ્ટમ બની રહ્યું છે। તો મિત્રો, આ નવું લો પ્રેશર સિસ્ટમ ક્યારે બનવાનું શરૂ થયું છે, આ લો પ્રેશરના લીધે કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે, અને મિત્રો આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં જવાદ વાવાઝોડું બની શકે છે, તો જવાદ વાવાઝોડું ક્યારે બનશે અને જવાદ વાવાઝોડાની અસર કેવી થશે, મિત્રો આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાના છીએ। માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી। મિત્રો, આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમને જણાવવા માંગીશ કે જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ। મિત્રો, જેમ કે અગાઉ વાત કરી એમ ગઈકાલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં થંડરસ્ટ્રોમનો મંડાણી વરસાદ જોવા મળ્યો હતો, અને આવનારા દિવસોમાં હજી પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય છૂટો છવાયો મંડાણીનો વરસાદ ચાલુ રહી શકે છે। પણ 7 તારીખ પછી વરસાદના વિસ્તારોમાં વધારો થશે, કેમ કે અરબી સમુદ્રમાં નવું લો પ્રેશર બની રહ્યું છે। તો હવે આ લો પ્રેશર ક્યારથી બનવાનું શરૂ થયું છે તે વિશેમાં વાત કરીએ, તો ગઈકાલે 5 ઓક્ટોબરના રોજ અરબી સમુદ્રમાં કેરળ લાગુ રાજ્ય પાસે લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાની શરૂઆત થઈ ગઈ છે। આ લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં થોડીક મજબૂત બની અને મોટો ટ્રફ બની શકે છે, જેના કારણે ગુજરાતમાં આગામી 7થી કરી અને 10 તારીખમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે। હવે જો કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેમાં વાત કરીએ, તો મિત્રો તારીખ 7થી વરસાદના વિસ્તારોમાં વધારો થશે। મંડાણીનો થંડર સ્ટ્રોમવાળો કડાકા ભડાકાવાળો વરસાદ જોવા મળશે। જ્યાં વરસાદ પડશે ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે, જો કે દરિયા કિનારાના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની શક્યતાઓ થોડીક વધારે રહેલી છે। ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હળવાથી કરી અને ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। જેમ જેમ આ લો પ્રેશર સિસ્ટમ નજીકમાં આવશે તેમ તેમ અમે તમને એની માહિતી ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલમાં જણાવતા રહેશું। માટે જો તમે આ ચેનલ સાથે હજી સુધી નથી જોડાયા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની માહિતી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે। હવે જો આપણે એક આગોતરા એંધાણની વાત કરીએ તો સ્કાયમેટ ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં ફરીથી એક મજબૂત લો પ્રેશર બનશે, અને આ મજબૂત લો પ્રેશર સિસ્ટમ પણ વાવાઝોડા સુધી જઈ શકે છે। જો આપણે વેધર મોડલ અનુસાર વાત કરીએ તો મજબૂત વાવાઝોડો બનવાના 100% પરિબળો જોવા મળી રહ્યા છે, અને આ જે નવું વાવાઝોડું બનશે એનું નામ જવાદ આપવામાં આવશે। બંગાળની ખાડીમાં જવાદ વાવાઝોડું 13થી કરી અને 15 તારીખની વચ્ચે બની શકે છે। જવાદ વાવાઝોડાનો ટ્રફ હજી સુધી નક્કી નથી થયો, પણ જો આપણે હાલના વેધર મોડલ અનુસાર વાત કરીએ તો આ વાવાઝોડું ગુજરાતને અસર કરી શકે છે। આ વાવાઝોડા વિશે વધારે માહિતી આગામી દિવસોમાં મળશે। અહીંયા એક વાતની દરેક મિત્રોને ખાસ નોંધ લેવી કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં આગામી 7થી કરી અને 11 તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે। માટે ખેડૂત ભાઈઓએ પોતાના પાક માટે થોડી વ્યવસ્થા રાખવી, જેમ કે તાડપત્રી। કુદરતી પરિબળો અને વેધર મોડલના એનાલિસિસ મુજબ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। ખેતીના કાર્યો અને વાવાઝોડાની માહિતી માટે હવામાન વિભાગને અનુસરવું। સ્કાયમેટ ખાનગી સંસ્થાના જણાવ્યા અનુસાર ભારતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે, જો કે આવનારા 2-3 દિવસોમાં હવામાન વિભાગ પણ ચોમાસાની વિદાય માટેની ઓફિશિયલ તારીખ જાહેર કરશે।
ચોમાસા વિદાય સમયે ખેડૂતો માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે, કારણ કે આવનારા દિવસોમાં અરબી સમુદ્રનું સામાન્ય નાનું લો પ્રેશર વરસાદ આપી શકે છે। જેમ કે અગાઉ જણાવ્યું એમ ગઈકાલે નાનું લો પ્રેશર બનવાની શરૂઆત થઈ ચૂકી છે। 5 તારીખની અપડેટ મુજબ અરબી સમુદ્રમાં કેરળ રાજ્ય લાગુ વિસ્તારોમાં નાનું લો પ્રેશર સક્રિય થઈ ચૂક્યું છે, જે હવે ધીમે ધીમે ઉત્તર દિશામાં ગતિ કરશે। આ લો પ્રેશરનો ટ્રફ મુંબઈ, મહારાષ્ટ્ર અને ગોવા સુધી પહોંચી શકે છે। આની સાથે ગુજરાતમાં પણ સામાન્ય અસર જોવા મળી શકે છે। ગુજરાતમાં 7 તારીખથી મંડાણીનો સામાન્ય વરસાદ જોવા મળશે, જો કે વધારે વરસાદ ન પડે પણ પાકને નુકસાન પહોંચાડી શકે છે। નવરાત્રિના શરૂઆતના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। આવતીકાલે 7 તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે। મંડાણીનો થંડરસ્ટ્રોમવાળો કડાકા ભડાકાવાળો વરસાદ જોવા મળશે। જ્યાં વરસાદ પડશે ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે અને દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ થોડીક વધારે રહેલી છે। અને જેમ કે અગાઉ જણાવ્યું એમ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 7 થી 11 તારીખ દરમિયાન વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો મિત્રો, આ હતી અરબી સમુદ્રમાં બનેલા લો પ્રેશર સિસ્ટમની સંપૂર્ણ માહિતી, અને એની સાથે બંગાળની ખાડીમાં જે જવાદ વાવાઝોડું બનવાનું છે તે વિષયમાં પણ થોડીક આ વિડીયોમાં વાત કરી છે। જવાદ વાવાઝોડા વિશેની આગળની માહિતી અમે તમને આ ચેનલમાં આપતા રહેશું। તો મિત્રો, આજનો આ મહત્વપૂર્ણ વિડીયો તમને કેવો લાગ્યો અમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવવા ખાસ વિનંતી। મિત્રો, આ વિડીયો બનાવવામાં ઘણો સમય લાગ્યો છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં। ધન્યવાદ।